देवभूमि द्वारका जिल्लाना मुख्य मथक जाम खंभाड़ियाना रामनाथ सोसायटीना रहीशोना मोड़ी रात्रे पीजीवीसीएल कचेरी में धामा। रामनाथ सोसायटी में आवेल जे जीबी विस्तार छे एमां अवारनवार लाइट जाय छे, जेमां 6 वाग्याना समये, 7 वाग्याना समये, बपोरे 3 થી 5 વાગ્યાના સમયે, છેલ્લા 2-4-6 મહિનાથી કે 12 મહિનાથી અવારનવાર લાઈટ જાય છે, જેની રજૂઆત કરવાથી સાહેબ એવું કહે છે કે તમે લેન્ડલાઇન નંબર ઉપર ફોન કરો, પણ લેન્ડલાઇન નંબર અવારનવાર વ્યસ્ત આવે છે, જેના કમ્પ્લેન નંબર મોબાઈલ નંબર આપેલ છે, મોબાઈલ નંબર પણ વ્યસ્ત આવેલ છે, જેનો કોઈ પબ્લિકને સંતોષકારક જવાબ નથી। તો શું આ પબ્લિકને કોઈ સંતોષકારક જવાબ મળશે કે પબ્લિક અવારનવાર હેરાન થશે? પબ્લિકના કોઈ બિલ બાકી નથી, પબ્લિકના કોઈ પૈસા બાકી નથી। કોઈ પૈસા બાકી રહેતા હોય કે કોઈ પબ્લિક હેરાન થતી હોય તો વસ્તુ વ્યાજબી છે, પણ પબ્લિક પૈસા ભરે છે છતાં પણ હેરાન છે। તો શું રામનાથ સોસાયટી અવારનવાર વાડી વિસ્તારમાં ઘેરાયેલી રહેશે કે વાડી વિસ્તારમાંથી અલગ કરવામાં આવશે? શું આ ટીસી અલગ મૂકવામાં આવશે? પબ્લિકને ન્યાય મળશે કે પબ્લિક અવારનવાર હેરાન થશે? દેવભૂમિ દ્વારકા જિલ્લાના વરુ મઠ જામ ખંભાળિયા ખાતે આજરોજ અમે રાતના 7:45 પીજીવીસીએલની કચેરી આવેલા હતા, કારણ કે સતત અહીં અમારા વિસ્તારમાં લાઇટ જતી હોય તો અમારા વિસ્તારના રહેવાસીઓ તથા અમે બધા સાથે મળી અહીંયા સાહેબને રજૂઆત કરવા આવેલા, પણ સાહેબ હતા નહીં, જેથી અમે ટેલિફોનિક વાત કરી એ એવું આશ્વાસન આપેલું છે કે કાલ બપોરે 12 વાગ્યા સુધીમાં અમને તમને આ નિરાકરણ લઈ આવી આપશું। પ્રી મોન્સૂનની કામગીરી પતી ગયા પછી પણ સતત આવી રીતે લાઇટ જતી રહે છે, ક્યારેક 1.5 વાગે જાય, ક્યારેક 2.5 વાગે જાય, સતત કોઈ વાર બની શકે કે ચોમાસાના 4 છાંટા થયા હોય ત્યારે પણ વહી જાય છે લાઇટ।